મિત્રો, આયુર્વેદમાં કહ્યું છે રક્ત એવમ પ્રાણ, લોહી એ જ પ્રાણ છે. જેનું લોહી મજબૂત એનું શરીર મજબૂત, એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત. અને મિત્રો, એટલે આ લોહી જે છે એ બજારની સિરપોમાં નથી, મલ્ટીવિટામિનની ગોળીઓમાં નથી, મોગા મોગા ડ્રાયફ્રૂટમાં નથી. કુદરતે એક એવા પાંદડા બનાવ્યા છે જેની અંદર ઠાસી ઠાસીને આયરન ફોલિક એસિડ ભર્યું છે, એટલે કે હિમોગ્લોબિન ભર્યું છે. અને પાંદડાનું નામ છે મિત્રો પાલકની ભાજી. એ પાલકની ભાજીને કુકરમાં બાફી નાખો, બાફીને ગ્રાઇન્ડરમાં એને વલોવી નાખો અને સૂપ બનાવી રોજ એક ગ્લાસ પીવાનું રાખો. એમ ના કરવું હોય તો એને બાફ્યા પછી તલના તેલનો વઘાર મૂકી અને એને મસાલો નાખી અને એને મિક્સ કરીને એને ખાઈ લો. એક મહિનો સતત આ રીતે તમે લો, તમારા હિમોગ્લોબિનના ટકા ના વધે, તો આ મનહરભાઈ તમારો ગુલાબ થઈ જાય. યાર 57 વર્ષે મનહરભાઈ ઘોડા જેવો તમારી સામે ઉભો છે યાર, એમને એમ નથી, વરહની બે મન પાલકની ભાજી ખાઈ જાય છે યાર. એટલે તમે પણ પાલકની ભાજી ઠોકે જ પાર રાખો, ખાધે જ પાર રાખો. મનહર પટેલા, જય ભગવાન, જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.